નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમાચાર ફટાફટ. દિવસભરના મહત્વના સમાચારો પર એક નજર કરીએ. આણંદના નાવલી નજીક ઉચારો અકસ્માત સર્જાયો. રાત્રિના કારે ત્રણ બાઇકને અડફેટમાં લેતા અકસ્માતમાં ચારના મોત, ત્રણ ઘાયલ થયા. આણંદ રૂરલ પોલીસ ઘટના સ્થળે. આણંદના બોરીયાવેથી લાંભવેલ માર્ગ ઉપરના ગેરકાયદેસર દબાણો પર તંત્રનો સપાટો. જાહેર માર્ગો પર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. આણંદ શહેર તથા વિદ્યાનગર શહેર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને લઈને કેટલાક માર્ગોને વન વે ટ્રાફિક જાહેર કરાયા. આણંદ ગોપાલ ચારસ્તાથી રેલવે ગોદી તરફ જઈ શકાશે, પરંતુ રેલવે ગોદીથી ગોપાલ ચારસ્તા તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરી શકાશે નહીં. તેવી જ રીતે જૂના બસ સ્ટેશનથી ગોકુલ રેસ્ટોરન્ટ તરફ વાહનો જઈ શકશે, પરંતુ ગોકુલ રેસ્ટોરન્ટથી જૂના બસ સ્ટેશન તરફ કોઈ પણ વાહન વ્યવહાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આણંદ શહેરમાં કેટલાક માર્ગો ઉપરથી ભારે માલવાહક વાહનોના પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો. મહેન્દ્ર શાહની ગુજરાતી ચોક, એનએસ સર્કલથી લક્ષ્મી ચોકડી, રઘુવીર સિટી સેન્ટરથી કોમ્યુનિટી હોલ, દીપ સર્કલથી બેઠક મંદિર તથા કલ્પના સિનેમા તરફથી શહેરમાં પ્રવેશતા નવા બસ સ્ટેન્ડથી બેઠક મંદિર તરફથી શહેરમાં પ્રવેશતા લોટિયા ભાગોળ સર્કલથી ટાવર બજાર તરફ, અમૂલ ડેરી સર્કલથી સ્ટેશન તરફથી શહેરમાં પ્રવેશતા ભારે માલવાહક વાહનોના સવારે 9 થી રાત્રિના 8 કલાક સુધી પ્રવેશવા ઉપર કાયમી પ્રતિબંધ મુકાયો. આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ત્રણ નરાતમોએ 21 વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું. યુવતીને પેટમાં દુખાવો પડતા હોસ્પિટલે લઈ જવાય, જ્યાં યુવતીને 30 અઠવાડિયાનો ગર્ભ હોવાનું ખુલ્યું. આણંદવાસીઓનો આતુરતાનો અંત આવ્યો, આણંદ બનશે મહાનગરપાલિકા, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરી જાહેરાત. ખેડા જિલ્લાના કપડવંજ કઠલાલ રોડ પર મોડી રાત્રે ગમકવાર અકસ્માત સર્જાયો. રાજસ્થાનથી સુરત જઈ રહેલ લક્ઝરી બસ પલટી ખાઈ જતા બસમાં સવાર 45 પૈકી 13 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી. આણંદની હાઈસ ગ્લોબલ કન્સલ્ટન્સીના માલિક ભાગીદાર અને એક કર્મચારીએ ભેગા મળી બહાર જવા ઈચ્છુક ગ્રાહકોને લાખોનો ચૂનો ચોપડ્યો. ખોટા ઓફર લેટર અને બેલેન્સ સર્ટિફિકેટ બનાવીને ચાર ગ્રાહકો પાસેથી 20.60 લાખ પડાવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું. પાકરોલના 5 માથાભારે શખ્સોએ ટ્રસ્ટની મિલકતમાં ગેરકાયદેસર કબજો જમાવીને મકાન અને મંદિર બનાવી દેતા વિદ્યાનગર પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. આણંદની મહાનગરપાલિકા જાહેર થતા આણંદના સાંસદ નીતિશ પટેલે આણંદના નગરજનોને અભિનંદન પાઠવ્યા. વધુ નાગરિકોની સુવિધાઓ અને સુખાકારીમાં ઉમેરો થશે, વિવિધ લક્ષી અને ટેકનિકલી વધુ મજબૂત બની શકશે. સમાચારોમાં બસ આટલું. જોતા રહો ટ્યુશ નેશન આણંદ.